तो गरवी गुजरातना एक गाम ने एवं तो ग्रहण लाग्यु छे के गामडाओना स्थानिको ने दिवस रात उजागरा करवानी मजबूरी उभी थई छे। स्थानिको में फफड़ाट छे त्यारे दिवसे ने दिवसे उजागरा करवानी मजबूरी नु मुख्य कारण जाणवा जो अहेवाल। ધરતી મળે હલવા અને ધુબાકો થાય એમ ઓલો ટોટો ફૂટે અચાનક આવી જાય જો આપણને ખબર હોય તો તો ઠીક છે પણ આ કઈ આવી તો નક્કી નથી અને બાંધવી તોય તકલીફ પડે જો બાંધ્યા હોય ને કદાચ માથે બેહી ગયું હોય તો મરાય દિવસે એક બે આવે એક બે રાતે આવી જાય ગામના લોકો ભારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે ગામડામાં ડરનો માહોલ છે ફફડાટેઓ કે આ ગામમાં શિયાળાની કાળી રાતમાં હાડથી જવતી ઠંડી વચ્ચે લોકોને ઘરની બહાર સુવા મજબૂરી છે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે મોતના વાગે જીવવાનો વારો આવ્યો છે આ પરિસ્થિતિ એટલા માટે છે કેમ કે આ ગામના લોકો દિવસમાં બે થી ત્રણ વાર મોતનો સામનો કરે છે અને એમાંય મોત સામે આવતા જ ફફડી ઉઠે છે આ ગામના લોકો એવી ધ્રુજારી થાય કે આખા ગામમાં દહેશત ફેલાઈ જાય છે એમાંય એક વાર નહીં અનેક વાર ઘરા એવી ધ્રુજે કે બાળકોની ચીચીયારીઓ બહાર નીકળી જાય કેમ કે આ ગામમાં રોજ આવે છે ભૂકંપ આજે આપણે એક એવા ગામની મુલાકાતે જઈએ જ્યાં રોજ આવે છે ભૂકંપ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે લોકો બાળકો ડરી રહ્યા છે મહિલાઓને રાત્રે ઊંઘ નથી આવતી અને પુરુષો પોતાનું ઘર છોડી ફળિયા કે બજારમાં સુવા મજબૂર છે આવાજ છે સૌરાષ્ટ્રના ઘનઘોર જંગલ વિસ્તારમાં આવેલા ગામની ડાલામથા સાવજનો ગડગણાતા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા મિતિયાળા ગામની ત્યારે આ ગામના લોકોની વ્યથાને ઉજાગર કરવા ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું મિતિયાળા ગામ જ્યાં એક વાર નહીં બે વાર નહીં એક મહિનામાં 30 થી 40 ભૂકંપના આંચકા આવ્યા કોઈક વાર તો એક દિવસમાં 3 થી 4 આંચકા આવે છે બરે હોય હું પાળે હું છું તો હું છોકરા લઈને તરત હું હાથ કરી લઉં એટલે બારે નીકળી જાવ એ ધરતી કપ આવ્યો દીપડા જેવા હિંસક પશુઓ કરતા પણ આ મિતિયાળા ગામમાં છેલ્લા 1.5 માસથી ધરતીકંપના આંચકાઓએ આખા મિતિયાળા ગામમાં ભયનું લખલખું ફેલાવી દીધું છે લોકોની મોટી હોનારતનો ભય લાગી રહ્યો છે છેલ્લા 1.5 માસથી મિતિયાળા ગામમાં લગાતાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે અને લોકો પોતપોતાના બાળકો પોતે અવાજો કરી કરીને ભાગજો ભૂકંપ આવ્યો ભાગજો ભૂકંપ આવ્યો કરીને નીકળી જાય છે અને પોતપોતાના ઓસરીમાં નીચે ઉતરીને તાપણા કરી અને પોતાના બાળકોને સાથે રાખી અને સુઈ જાય છે આ 1.5-2 મહિનાથી તો એક ધારા અને દિવસમાં 5-6 આંચકા આવી જાય અને બીક બહુ લાગે છે બધાને તો અત્યારે શું કરો તમે અત્યારે અમે તો કામે વયા ગયા હોય છોકરા ઘેરે હોય બરોબર ને અમે બહાર કામે જઈએ તો છોકરા ઘેરે એકલા હોય તો જીવ અહીંયા રહે કે હારું ઘેરે શું થયું છે શું થાય અને આમાં રાતે તે હોતા હોય ને ક્યારે આંચકો આવી જાય બધા જોવે દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ લોકો ઘરની બહાર ખાટલા ઢાળીને રાતવાસો કરી રહ્યા છે બાળકો હોય કે યુવાનો મહિલાઓ હોય કે પુરુષો પછી ભલેને આ ગામના વૃદ્ધો જ કેમ ના હોય તમામના ચહેરા પર ભયનો માહોલ છે કેમ કે ભૂકંપના આંચકાયા તમામ લોકોની ઊંઘ ઉડાડી દીધી છે જુઓ લોકો તાપણાના સહારે અંધારી રાત વિતાવી રહ્યા છે ક્યાંક રોજ આવતા નાના ભૂકંપના આંચકા કરતા મોટો આંચકો આવી જાય તેનો ભય સતાવી રહ્યો છે જેને કારણે આ કડકડતી ઠંડીમાં પણ મિતિયાણા વાસીઓને છત હોવા છતાં પણ ઘરની બહાર સુવાની મજબૂરી ઊભી થઈ છે મિતિયાણા પંથકમાં ભૂતળમાં અજીબ હલચલ થઈ રહી છે જેના કારણે અહીં માત્ર એક ગામ પૂરતા ભૂકંપના હળવા આંચકા વારંવાર આવી રહ્યા છે છેલ્લા એક મહિનામાં 50થી વધુ વખત હળવો ભૂકંપ અનુભવાયો છે એટલું જ નહીં માત્ર છેલ્લા ઘણા દિવસોથી એક એક દિવસમાં મિતિયાળા ગામમાં ભૂકંપના 4-4 આંચકા આવ્યા છે જેના પગલે ગામ લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ચૂક્યો છે
આ ભૂકંપ મિતિયાળા ગામ પૂરતો જ હોય છે, પરંતુ ક્યારેક તીવ્રતા વધુ હોય તો આસપાસના બે ત્રણ ગામ સુધી તેની અસર અનુભવાય છે. અને મારા ગામની અંદર ધરતીકંપના આંચકા આવે છે. એક મહિનાથી લગભગ ઓછામાં ઓછા 35-40 જેટલા આંચકા આવી ગયા છે. એમાં આજના આંચકા 4 આંચકા એવા થોડાક ભયંકર હતા અને મારા ગામમાં થોડોક બીકનો માહોલ ફેલાઈ ગયો છે કે ભાઈ હવે આમાં મરી જઈએ એવું છે. હવે આ દ્રશ્યો પણ જુઓ. કડકડતી ઠંડીની અંધારી રાતમાં માસૂમ ભૂલકાઓ પર છે ભયની રજાઈ. રોજા મિતિયાળા ગામની ધરાય એવી ધ્રુજે કે આ બાળકો મીઠી ઊંઘ નથી લઈ શકતા અને જો બાળકોને વાલીઓ ઊંઘાડે તો ભયનો ધાબળો ઓઢીને આ બાળકો રાત્રે સૂવે છે. છોકરા ડાળી નાખવા મળે કે ધરતીકંપ આવ્યો એટલે અમે છોકરા લઈને અમે બારે વૈયા. મારો ઓલો મારો મહેશનો છોકરો છે ને એ રાડું મોડે નાખવા તા, એને લઈને અમે વૈયા જઈએ આમ ફળિયામાં. કેટલી વાર થાય છે? દહેશતની વચ્ચે ગામના નાના નાના ભૂલકાઓ બહાર ફળિયામાં સુવા લાગ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ ભયના ઓથાર નીચે રહેલા માતા પિતા પોતાના હાથ સમાન સુરક્ષા કવચ વચ્ચે બહાર સોયાને સુડાવી રહ્યા છે. માં પણ બાળકને સરખી ઊંઘ આવે તે માટે ઉજાગરા કરી રહી છે. આ ગામના લોકોની પરિસ્થિતિ અતિ ગંભીર છે. અમારા સહયોગીએ આ ગામના ભૂલકાઓની વેદનાઓને સાંભળી તો આંખ આંસુ સરી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ત્યારે તમે પણ આ ભૂલકાઓની વેદનાને સાંભળો. આ ભૂકંપ આવે છે એટલે અમે કઈ હોઈ એકના નથી અને ફળિયામાં જ હોઈ છે. કેટલી ટાઢ વૈન તોય એ ટાઢ નું બારું હું ઉપડે બીક લાગે. હા શું થાય આમ ભૂકંપ આવે ત્યારે? ટાક ધરું જામડી એમ ધડાકાનો અવાજ આવે. હા ભૂકંપ આવે એના કારણે જમીન આખી ધ્રુજવા મળે છે. એક તરફ શિયાળાએ પોતાનું પ્રચંડ સ્વરૂપ અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં બતાવવાનું શરૂ કરી દીધું છે. ઠંડી ખૂબ પડી રહી છે, પારો સતત ગગડી રહ્યો છે, તે વચ્ચે આ માસૂમ બાળબચ્ચાઓ ફળિયામાં સુવા મજબૂર છે, જેથી બાળકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસરો થઈ છે. અમારા સતા મકાન છે સલેપોળા બે, પણ તો ત્યાં નથી હોતા અને કે છોકરા છે હંધાય બહાર હોવરાવવા પડે છે ફળિયામાં ખુલ્લા વાતાવરણમાં, એની હિસાબે છોકરા પણ બીમાર પડી જાય છે ઠંડુ વાતાવરણની હિસાબે. મિતિયાળા ગામના બાળકોમાં રહેલા ફફડાટે તેમને શિક્ષણથી પણ વંચિત રાખ્યા છે. આ ગામના વિદ્યાર્થીઓ ભૂકંપના ભયથી શાળાએ જઈ શકતા નથી, ઘરમાં પણ શિક્ષણ મેળવી શકતા નથી, કેમ કે કાચું મકાન છે એટલે ભૂકંપને આંચકાથી મકાનની છત પડી જવાનો ડર સતાવી રહ્યો છે. નિશાળે નથી જતો બીકના કારણે, ભૂકંપ એટલે આમ હંધે આમ હંધાય બહાર નીકળી જાય, નિશાળે જાણ કારક કારક તો બધા બહાર નીકળી જાય, રાડ નાખવા માંડે, ધ્રુજવા માંડે બધું. આ માત્ર એક બાળક જ નહીં, અમારા સહયોગીએ મોડી રાતના 2 વાગે અનેક બાળકો સાથે ભૂકંપના ભય અંગે વાત કરી તો તેમણે પણ આ ગંભીર પરિસ્થિતિની વર્વી વાસ્તવિકતા પોતાના જ શબ્દોમાં વર્ણવી. તું ભણવા જાતો? નહીં. ભણવા નથી જાતો? કેમ? ભય લાગે એટલે. નિશાળે જાતો? નહીં. તો? બીક લાગે. કેમ ન્યા? મારા મમ્મી પપ્પા ઘેર ન હોય તો હું એકલો રહું તો બીક લાગે નિહાળે. અહીંના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આર્થિક પરિસ્થિતિ એટલી મજબૂત નથી એટલે કમાવા તો જવું જ પડે તો 2 ટંકનું ભોજન મળી રહે, એટલે જ માતા પિતા પોતાના વહાલ સોયા બાળકોને ભયના ઓથાર નીચે મૂકી હૃદય કાઠું કરી તેમને છોડીને પેટીઓ રડવા સૂરજ ઉગતાની સાથે જ વહેલી સવારે નીકળી પડે છે. આ માતા પિતાની વેદના આઘાતજનક છે. જીવ તાળવે ચોંટાડીને ઘરની બહાર પેટીઓ રડવા જાય છે આ ગામના લોકો. અત્યારે અમે તો કામે વૈયા ગયા હોય, છોકરા ઘેરે હોય બરોબર, ને અમે બારે કામે જઈએ તો છોકરા ઘેરે એકલા હોય તો જીવ અહીંયા રહે કે યારું ઘેરે શું થયું છે શું થાય, અને આમાં રાતે તે હોતા હોય ને ક્યારે આંચકો આવી જાય બધા જોવે. એટલે બહાર સુવો છો તમે? હા બહાર સુવું પડે ને, આમાં તો લઈને ક્યારે મોટો આંચકો આવી ગયો હોય તો આમાં તકલીફ થાય ને. બીક તો લાગે, બહાર ગામ ગયા હોય તો છોકરા ઘેરે હોય તો પછી જીવ ઘેરે ને ઘેરે રે, બહાર ગામ જરૂરી જવું હોય એટલે જવું જ પડે. ક્યારેય કોઈ ગામની આવી પરિસ્થિતિ આપણે નહીં જોઈ હોય, અતિ ગંભીર પરિસ્થિતિમાં મુકાયું છે આ ગામનું ભવિષ્ય. તેમના બાળકો છે એમને ઘરે મૂકીને ખેતર વાડીએ જવામાં પણ તેઓને ડર લાગે છે, કારણ કે પાછળથી ક્યારે ભૂકંપનો મોટો આંચકો આવે અને કોઈ નુકસાની થાય તો આ પણ એક ડર છે.
गरवी गुजरात गाम भविष्य पर भूकंप रूपी खतरो मंडराई रह्यो छे त्यारे काग डोड़िया गाम ना लोको सहाय नी राह जोई रह्या छे मरी जाऊ पे तो बारे नहीं जाऊ हारो घड़ी एम लाइन माथे पीड़ू हुए तो दबाई जाइए कि नहीं एम थाय बीजो काई न थातू पण ई थाय से ई धड़ाका बंद थई जाय तो अमार सुख शांति थाय।